ધોરણ 12 આંકડાશાસ્ત્ર એમાં આપણે સ્વાધ્યાય 2.2 જોતા હતા અને એના 3 દાખલા થઈ ગયા હતા. આજે આપણે 4ઠો દાખલો જોઈશું. ખૂબ જ અગત્યનો દાખલો છે. ડાયરેક્ટ આપણે રકમ જોતા નથી, છેલ્લે લખેલું છે સહસંબંધાંક શોધો. આવું આપેલું એને સહસંબંધાંક શોધો એટલે આર શોધવાનું. આ રકમ વાંચવાની પણ જરૂર પડે નહીં. ડાયરેક્ટ જ આપણે લખી દેવાનું, પહેલાં લખવાનું એક્સ અને બાજુમાં લખવાનું વાય. પહેલી લાઈન છે એક્સ, બીજી લાઈન છે વાય, કંઈ કરવાનું નથી. તો લખી દે 12, 8, 9, 10, 8 અને 11. પછી 11, 10, 4, 7, 13 અને 16. કંઈ વાંચવાની જરૂર નહીં, બધું આપેલું છે, બેઠું જ લખી દેવાનું. સૌ પ્રથમ બંનેનો સરવાળો કરી દેવાનો. ચાલો બંનેનો સરવાળો કરી દે. નમસ્કાર વિદ્યાર્થીઓ, આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, હવે જશે એકાઉન્ટ અને સ્ટેટ નો દર દૂર, મળશે સંપૂર્ણ પાયાકી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડ માં પૂછાયેલા દાખલા નો સમાવેશ એક જ કોર્સ માં, ફક્ત ₹499. તો કોર્સ ને પરચેસ કરી આ એપ્લિકેશન નો લાભ મેળવો. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશન ને વિઝિટ કરી શકો. આને કહેવાય સિગ્મા એક્સ અને આને કહેવાય સિગ્મા વાય. 12, 8, 9, 10, 8 અને 11 આ બધાનો સરવાળો કરીએ એટલે 58 એટલે કે 58 થાય. અને 11, 10, 4, 7, 13 અને 16 એટલે આ બધાનો સરવાળો કરીએ તો 61 થાય. ટોટલ કેટલા છે? તો ટોટલ આપણને 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે n બરાબર 6 આપેલા છે એવું કહેવાય. શું કરવાનું તે જોઈએ. જોજો, એ લખવાનું એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા એક્સ છે 58 અને ભાગ્યા 6 કરવાના અને અહીંયા 61 છે અને ભાગ્યા બી 6 કરવાના. કેવી રીતના? 1, 2, 3, 4, 5 અને 6 અને ઉપર પર લખેલું છે, કંઈક ને કોઈક જગ્યાએ લખેલું છે, એ લખેલું છે 6 બાળકો છે ને. એવું નહીં હોય તમારે ગણી કરવાનું, ગણે તો બી એટલા જ થવાના છે. ચલો શું કરવાનું હોય તો 58 ભાગ્યા 6 કરીએ એટલે જવાબ પોઈન્ટમાં આવે કેટલો? 9.67. 9.67 એક્સ બાર આવ્યો. ત્યાર પછી વાય બાર કેટલો આવે? 61 ભાગ્યા 6 એટલે 10.17. અત્યાર સુધી એક્સ બાર ને વાય બાર કેવું હતું? પોઈન્ટમાં નહીં આવતું હતું. એટલે જ્યારે પોઈન્ટમાં આવે ત્યારે બે રીત છે. કઈ કઈ રીત? એક રીત છે યુવી વાળી અને બીજી રીત છે એક્સ વાય વાળી. તો જ્યારે આવી નાના આંકડાઓ આપેલા હોય ત્યારે આપણે આ એક્સ વાય વાળી રીત વાપરવી બહુ ઇઝી છે, એકદમ સરળ. અને જ્યારે મોટા આંકડા આપેલા હોય ત્યારે આપણે યુવી વાપરીશું. એમ તો તમે કોઈ પણ રીત વાપરી શકો, એક્સ માઇનસ એક્સ બાર, યુવી અને એક્સ વાય, ત્રણમાંથી જે રીત વાપરો જવાબ સરખો જ આવે છે. પણ આપણે નક્કી કરવાનું, જ્યારે પોઈન્ટમાં નહીં આવે ત્યારે એક્સ માઇનસ એક્સ બાર, પોઈન્ટમાં આવે ત્યારે નાના આંકડા છે કે મોટા, નાના હોય તો એક્સ વાય અને મોટા હોય તો યુવી. તો અત્યારે નાના આંકડા છે તો આપણે એક્સ વાય કરી દઈએ એટલે કે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. અને લખવાનું એક્સ વાય એટલે કે આ બંનેનો ગુણાકાર. 12 × 11 કરવાના એટલે 132 થાય. 8 × 10 કરે એટલે 80 થાય, સૌથી ઇઝી રીત કહેવાય. 9 × 4 એટલે 36 થાય. 10 × 7 એટલે 70 થાય. 13 × 8 કરવાના એટલે 104 થાય. અને 16 × 11 કરીએ એટલે 176 થાય. પછી એનો સરવાળો કરી દેવાનો. અને સિગ્મા એક્સ વાય કહેવાય. શું કહેવાય? સિગ્મા એક્સ વાય. ઉપર એક્સ વાય છે એટલે બધાનો સરવાળો કરીએ. સિગ્મા એક્સ વાય 598 આવે. 5, 9 અને 8. ઓકે, હવે એક્સનો વર્ગ અને વાયનો વર્ગ બે જ વસ્તુ શોધવાનું. એક શોધવાનો એક્સનો વર્ગ અને એક શોધવાનો વાયનો વર્ગ. એક્સનો વર્ગ એટલે આ પહેલી જે રકમ છે, 12નો વર્ગ 144 થાય. 8નો વર્ગ એટલે 64 થાય. 9નો વર્ગ એટલે 81 થાય. 10નો વર્ગ એટલે 100 થાય. ફરીથી 8નો વર્ગ એટલે 64 થાય. અને 11નો વર્ગ એટલે 121 થાય. અને સરવાળો કરી દેવાનો. 144, 64, 81, 100, 64 અને 121 એટલે 574 થાય. બધી જ રકમ આપણી પાસે આવી જાય પછી આપણે પૂરો દાખલો કરી નાખવાનો. વાયનો વર્ગ કરીએ, 11નો વર્ગ 121, 10નો વર્ગ 100 થાય, 4નો વર્ગ 16 થાય, પછી 7 છે એટલે 49 થાય. 7 × 7 13 × 13 કરવાના, એનો વર્ગ એટલે 169 અને 16 × 16 કરી એટલે એનો વર્ગ થાય 256. અને એનો સરવાળો કરી દેવાનો એટલે વાયનો વર્ગ કહેવાય કેટલો થાય તે જોઈ લે આપણે. 121, 100, 16, 49, 159 એટલે 711 થાય. હવે તમને કીધું એ પ્રમાણે જો યુવી ક્યારે કરવાનું? જ્યારે આંકડા મોટા હોય ત્યારે. આંકડા મોટા હોય ત્યારે યુવી.
એક્સ વાય ક્યારે કરવાનું? જ્યારે અંકરા એટલે કે આંકરા અથવા અંક નાના હોય ત્યારે, આંકરા નાના અથવા અંક નાના હોય ત્યારે. અત્યારે આંકરા નાના ગુણાકાર થઈ જાય એવું છે, એટલે આપણે એક્સ વાય કરીએ. બાકી રીત ત્રણમાંથી તમે કોઈ બી આપો જવાબ તો આવી જવાનો છે. હવે ડાયરેક્ટ જ આપણે આરનું રીતનું સૂત્ર વાપરીએ, એટલે કે આર બરાબર સૂત્ર ધ્યાન રાખજો, સૂત્ર બહુ ઇઝી છે. પહેલું એક્સ વાય છે ને, જો પહેલું આ એક્સ વાય છે એટલે લખવાનું સિગ્મા એન એક્સ વાય, એન સિગ્મા એક્સ વાય, પહેલું એન લખી દેવાનું પછી એક્સ વાય, પછી લખવાનું સિગ્મા એક્સ અને સિગ્મા વાય, સોરી આ કાઉન્સ નહીં આવે, સિગ્મા વાય. જો યુવી હોય તો અહીંયા એક્સની જગ્યાએ યુ અને વાયની જગ્યાએ વી, અહીંયા એક્સની જગ્યાએ યુ અને વાયની જગ્યાએ વી. નીચે વર્ગમૂળમાં બે વાર લખવાનું, એકવાર એક્સનું પદ, એટલે એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ અને એને કાઉન્સમાં એનો વર્ગ. કેવી રીતના આવશે પછી સમજાવું. બીજા કાઉન્સમાં એન સિગ્મા વાય સ્ક્વેર અને સિગ્મા વાય આખાનો વર્ગ. હવે આ ક્યાંથી લાવવાના? તો આ બધી રકમ છે જ આપણી પાસે. એન એટલે પેલા છ શોધેલા કયા? અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ. એક્સ વાય એટલે, એક્સ વાય એટલે આપણી પાસે છે કેટલા? 598, એટલે અહીંયા લખી દેવાનું ગુણ્યા 598, એટલે એક કામ પૂરું થઈ ગયું. બરાબર, આ આટલું પૂરું થઈ ગયું. સિગ્મા એક્સ એટલે, તો સિગ્મા એક્સ એટલે આપણે શોધેલું 58, સિગ્મા વાય એટલે 61, એટલે છે જ આપણી પાસે 58 અને 61, એ પણ આપણી પાસે છે જ 58 અને 61, આ 61 છે. છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા એક્સ સ્ક્વેર પણ આપણી પાસે છે જ આવી રહ્યો. એક્સ સ્ક્વેર કેટલો છે? 574. આ એક્સ સ્ક્વેર 574 અને વાય સ્ક્વેર 711. તો અહીંયા લખી દેવાનું વર્ગમૂળમાં એન છે પહેલો એટલે 6 અને પછી કેટલા છે? 574, એટલે એક પૂરું. માઇનસ સિગ્મા એક્સનો વર્ગ, અને સિગ્મા એક્સ તો ઉપર લખ્યો જાય 58, એટલે 58નો વર્ગ. એ જ રીતના બીજા કાઉન્સમાં આપણી પાસે કેટલા છે? 711, તો અહીં લખી દે 6 × 711 અને પછી 61નો વર્ગ. છે કેટલું ઇઝી? બધી જ રકમ આપણી પાસે છે જ. ચાલો 598 × 6 કરવાના, એટલે 3588 અથવા 3588 આવું બોલવાનું, એટલે ઇઝી રહે. 58 × 61 કરવાના, એટલે બંનેનો ગુણાકાર કરીએ એટલે 3538 આવે. ચાલો હવે જે કાઉન્સમાં જે છે નીચે એનું પૂરું કરી નાખીએ. શું કરવાનું? પહેલાં 574 × 6 કરવાનું, એટલે વર્ગમૂળમાં પહેલા વર્ગમૂળમાં 574 × 6 કરે એટલે 3444 આવે, અને 58નો વર્ગ કરવાનો એટલે 3364. વર્ગ કેવી રીતના? તો 58 × 58, અને બીજા વર્ગમૂળમાં લખવાનું 711 × 6. 711 × 6 આવે એટલે 4266 આવે, અને પછી 61નો વર્ગ એટલે 61 × 61 3721. હવે જે બાદ કરીને પછી વર્ગમૂળ કાઢી નાખવાનું, તો આમાં પહેલા 3588માંથી 3538 જાય તો 50 આવે. ત્યાર પછી વર્ગમૂળ રહેવા દઈએ આપણે, આમાંથી આ બાદ કરી નાખીએ 3444માંથી 3364, એટલે 80 આવે. એ જ રીતના બીજા વર્ગમૂળમાં 4266માંથી 3721 જાય તો 545 આવે. ઓકે, આટલું આવી જાય. પછી શું કરવાનું? બંનેનો ગુણાકાર. હવે તો આપણે જે કરતા હતા એ જ, 50ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. આ બંનેનો ગુણાકાર કરી લે 43600 આવે, 43600. ફરીથી અહીંયા લખવાનું આર બરાબર 50ના છેદમાં, હવે વર્ગમૂળ કાઢી નાખીએ, 43600નો વર્ગમૂળ કાઢીએ આપણે એટલે 208 આવે. પણ પોઈન્ટ છે કેટલા? 2-4 તો લખી દેવાના, 80 61, 4.5 પોઈન્ટ. અને છેલ્લે લખવાનું આર બરાબર 50/208.8061, એટલે 0.2395 આવે. કેટલા આવે? 0.2395. અને પાછળ 95 એટલે કે 9 છે એટલે આગળ એક વધી જાય, એટલે છેલ્લે લખી દેવાનું આર બરાબર 0.24. અને તમને એવું પૂછેલું અર્થઘટન, તો અર્થઘટનમાં શું કહેવાય? અંશતઃ ધન સહસંબંધ કહેવાય, કેમ કે આ ધન આવ્યું, માઇનસ નથી આવ્યું. શું આવ્યું? ધન. એટલે આ દાખલા નંબર આપણો કયો હતો? 4. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 5 જે છે એ જોઈશું. 3 રીત છે અને 3 રીત આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. આભાર.